વેરાયટીમાં અત્યારે છે ને ઈડી, અમેરિકન ડાયમંડ, પછી સિલ્વર ની અંદર જે છે અમુક, જેની અંદર રુદ્રાક્ષના પારાવાળી અમુક રાખડીઓ છે, પછી રોઝ ગોલ્ડ કલેક્શન છે અમારું નવું, એ બધી વસ્તુ વધારે સારું ચાલે છે. કોરોનાના કારણે અમે લોકો એક સ્પેસિફાઈડ રાખ્યું છે, એના માટે સાઈઝ કેમેરા તમે સાહેબ આ બાજુ કરો ને, કે આની અંદર છે ને તમે નંબર, અમે નંબરિંગ વાઇઝ અહીંયા બધું ગોઠવેલું છે, અને અહીંયાથી જે કસ્ટમર અમને જે ખાલી નંબર કહે ને કે અમને 11 નંબરની આવી રાખડીઓ આપો, એટલે અમે બોક્સમાંથી એમને વિધાઉટ ટચ, કોઈપણ બીજા લોકોનો અડિયા વગરનું વસ્તુ હોય, પેકિંગ વસ્તુ હોય, જે સીલ્ડ પેક હોય, એ અહીંયાથી અમે અંદરથી આપીએ છીએ, જે સેનિટાઈઝ કરેલું કમ્પ્લીટલી છે, કે જેનાથી શું થાય કે લોકોના રશની અંદર પણ લોકો દૂરથી પોતાની રાખડી ચૂઝ કરી શકે, અને એની અંદરથી અમે લોકો જે છે જે સેનિટાઈઝવાળી રાખડી છે, જે સીલ્ડ પેક છે, એ અમે લોકોને ડાયરેક્ટલી આપી દઈએ છીએ. પબ્લિકનું અહીંયા એવું છે કે આ એક જે પોપ્યુલર અહીંયાનો મોલ છે, અને એના કારણે વસ્તુ પબ્લિક, અને બીજું અમારું કલેક્શન, અમારા કાલુપુર ટંકશાળમાં ઓફિસ છે બીકોઝ ઓફ, અને કલેક્શન અમે ઘણું સારું એવી રીતનું લાવ્યા છે, લોકોનો રિસ્પોન્સ એના કારણે અમને ઘણો સારો છે, અને અમારા રેટ્સ બહુ રિઝનેબલ રાખ્યા છે, જે વસ્તુ સમજો ને કે 1200 રૂપિયા મળે છે, અમારે ત્યાંથી 60 રૂપિયામાં મળે છે. અને સેકન્ડ સ્કીમ અમે જે સ્પેશિયલ મૂકેલી છે કે જે ઘર બેઠા વેચાણ માટે, જે ઘર બેઠા વેચાણ માટે જે મહિલાઓ છે કે જે લોકો અમારી પાસેથી રાખડી લઈ જાય, અને જો એમને ન વેચાય ને તો અમે રાખડી પાછી પણ લઈ લઈએ છીએ, કે જેનાથી શું થાય કે એ લોકો વેચી પણ શકે, એ લોકોને અમે 30% ઓફની અંદર રાખડી આપે છે ઓછા દરમાં. અને બીજી સેકન્ડ થિંગ ઇઝ, એ લોકો જો ન વેચી શકે તો એ રાખડી અમે પાછી લઈ જાય, એટલે એ લોકોના માટે નો રિસ્ક બિઝનેસ એક એ લોકો સ્ટાર્ટઅપ કરી શકે. જે અત્યારે બીકોઝ ઓફ કોરોના ઘણાને ઘરની પરિસ્થિતિઓ ખરાબ છે, ઘણા પરિવારોની, તો 2 પૈસા એમાંથી બનાવી અને જે ઘરગથ્થું જે સામગ્રી છે એટલા પૈસા તો એ કમાઈ શકે એમ, એનાથી એવી અમે એક યોજના લાવ્યા છે કે જેનાથી એ લોકોને બી થોડો બેનિફિટ થઈ રહ્યો છે. અમે ચાઇનીઝ રાખડી રાખી જ નથી, એની જગ્યાએ જે જનરલી છે ને ચાઇનીઝ રાખડી કિડ્સમાં વધારે આવે, બરાબર છે, જે રમકડાની બધી વસ્તુ, તો એની જગ્યાએ અમે લોકો પ્રિફર કરીએ છીએ કે ફોટો રાખી, તમારા જે કિડ્સ છે, તમારું જે બાળક છે એનો ફોટો અમને આપો, એ ફોટામાંથી અમે રાખડી બનાવીએ છીએ જે એના ઉપર એમનો ફોટો હોય, એટલે એ રાખડી તરીકે યુઝ થાય. સેકન્ડ યુઝ એનો એ લોકો એ રીતે કરી શકે, એનું જે વ્હીકલ હોય કિડ્સનું, જે સાયકલ કે એવું બધું હોય, એના કિચનમાં બી એ રાખડી યુઝ કરી શકે. થર્ડ યુઝ, એની જે ફેવરિટ કોઈ ટી શર્ટ હોય તો એની ટી શર્ટમાં અહીંયા ટેગ કરીને પણ એ રાખડી યુઝ કરી, મલ્ટિપલ યુઝ બી થઈ શકે, અને આપણા અહીંયાના ઇન્ડિયન કારીગર બી કમાય. રાખડીના માર્કેટની અંદર અસર, જે મને જે માર્કેટની જે પરિસ્થિતિ છે કે ઓલમોસ્ટ સમજો કે આપણે અમદાવાદની અંદર, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 50% ઓલ ઓવર ઇન્ડિયાની રાખડી 50% આપણા ખાલી અમદાવાદમાં મેન્યુફેક્ચરિંગ થાય છે. અને બીકોઝ ઓફ કોરોના કોઈપણ ક્લાયન્ટ, જે હોલસેલના ક્લાયન્ટ છે, એ લોકો માર્કેટ સુધી જઈ શકતા નથી, બીકોઝ ઓફ ટ્રેન અને બસની સુવિધા કોઈ છે નહીં, એટલે જે પરચેઝમાં જે છે ને એ લોકો આવી નથી શકતા. એના કારણે જે ફોટા મોકલીને એ બધી વસ્તુ થઈ રહી, અને લોકો વધારે બીજું શું હોય કે એમની પાસે જે જૂનું હોય ને એ વેચી, અને બીકોઝ ઓફ સર્વાઈવ કરવાનું છે અત્યારે, આ સમય એવો છે કે સર્વાઈવ કરવાનો, આમાંથી કમાણીનો કોઈ લોકોને એવું નથી કે કમાઈ લેવું, પણ સર્વાઈવ કરી શકે એના માટે ક્યાં તો જૂનું વેચે છે અને ક્યાં તો થોડું, મીન્સ કે બિઝનેસ ઓલમોસ્ટ 50% થઈ ગયો છે હોલસેલ રાખડીમાં.